नमस्कार, स्वागत है तमारू मारी चैनल में। मित्रों, आरटी 1/2009 अन्वये जे शिक्षण गुजरात सरकार द्वारा दर वर्षे बाळकोने ने मफत अने फरजियात शिक्षण में जे आपवामां आवे छे तेमां 2020-21 माटेना फॉर्म भरवाना शुरू थाय छे। मित्रों, तो बाळकोने विनामूल्ये धोरण 1 में प्रवेश माटेनी जाहेरात आवी गई छे, तो तेमां तमारे शुं करवुं, तमारुं बाळकने कई रीते फॉर्म भरशो, क्या क्या आधार पुरावा जोशे, क्या फॉर्म सबमिट करावशो वगैरह आपणे आ वीडियो में जोशुं। तो वीडियो छेले सुधी जरूर थी जोजो, जेथी करीने तमारे दरेक डॉक्यूमेंटनी जाण तमने थई रहे। तो मित्रों, गुजरात सरकार द्वारा राइट टू एज्युकेशन बराबर एना द्वारा जे बाळको छे के जेने नबळा घरना बाळको छे अथवा तो जे मफत अने फरजियात शिक्षण कलम 12 ए प्रमाणे जे 25% बाळको एवा छे के कोईपण शाळा सरकारी प्राइवेट जे प्राइवेट शाळा छे तेमां विनामूल्ये 25% बाळकोने लेवाना होय छे। तेनुं કોઈપણ માધ્યમ હોય, તમારા બાળકને ગુજરાતી માધ્યમમાં બેસાડવું હોય, હિન્દી માધ્યમમાં બેસાડવું હોય કે અંગ્રેજી માધ્યમમાં બેસાડવું હોય, પરંતુ પ્રાઇવેટ શાળાવાળાને 25% બાળકોને આરટી મુજબ એડમિશન આપવામાં આવે છે, જેની ફી સરકાર ભરતી હોય છે। એટલે તમારા બાળકને તમે પ્રાઇવેટમાં 0 રૂપિયાએ ભણાવી શકો છો, એટલે કે મફત ભણાવી શકો છો। તો એના માટે અગ્રતાક્રમ કયો છે તો તે આપણે જોઈએ। તો બાળકનો ખાસ એમાં પહેલી શરત છે કે બાળકનો જે જન્મ છે, બાળક છે એ 1 જૂન 2020 રોજ 5 વર્ષ પૂર્ણ કરેલા હોવા ફરજિયાત છે, એટલે કે તમારું બાળક 5 વર્ષનું થઈ ગયેલું હોવું જોઈએ। ત્યાર પછી બાળકોને કેવા કેવા બાળકોને એડમિશન મેળવી શકીએ, તો તેના માટે આપણે જોઈએ તો બાળક છે એ અનાથ હોય અથવા બાલગૃહના બાળકો હોય, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય, બાળ મજૂરી અને સ્થળાંતર કરતા મજૂરી હોય, એટલે કે જેના વાલીઓ બહાર દરેક જગ્યાએ સ્થળાંતરિત કરતા હોય તેવા બાળકો, પછી મંદ બુદ્ધિના બાળકો હોય બરાબર, એવા દરેક બાળકો, શારીરિક રીતે ખોડખાપણવાળા બાળકો હોય, ત્યાર પછી કોઈ સ્પેશિયલ થેરાપી લેતા હોય તેવા બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી અથવા પોલીસ દળના જવાનના બાળકો, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે માત્ર દીકરી જ હોય તેવા ખાસ બરાબર, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને દીકરી હોય તેવા બાળકોને પણ મફત અને ફરજિયાત શિક્ષણમાં સમાવેશ કરવામાં આવે છે। હવે રાજ્ય સરકાર હસ્તકની આંગણવાડીમાં અભ્યાસ, આમાં રાજ્ય સરકારની જે આંગણવાડીમાં હોય તેમાં બાળકોએ એડમિશન લીધેલું હોવું જોઈએ, એટલે કે એવા બાળકોને, અને ખાસ અહીંયા 0-20 અંક ધરાવતા તમામ કેટેગરીના SC ST કે જનરલ કોઈ પણ હોય, તેનું BPL કુટુંબમાં બાળકો હોય તેને બરાબર, એટલે કે એનો સ્કોર જે છે સરકારનો દ્વારા નક્કી કરેલો એ 0-20 અંદર આવતા હોય, પછી અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ ST કેટેગરીના બાળકો હોય એ અગ્રતાક્રમ છે, પછી સામાજિક રીતે પછાત વર્ગના અથવા અન્ય પછાત વર્ગના વિચરતી વિમુક્તિના જાતિના બાળકો હોય તેવા બાળકોને પણ એડમિશન આપવામાં આવે છે। જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના જે બાળકો છે તેને પણ એડમિશન આમાં આપવામાં આવે છે। તો મિત્રો, હવે એને આવક આપણે જોઈએ, તો આવક કેટલી હોવી જોઈએ, તો ગ્રામ્ય વિસ્તારમાં એના માતા પિતાની આવક 1,20,000થી વધુ હોવી જોઈએ નહીં, અને શહેરી વિસ્તારમાં જે મા બાપ રહે છે તેની આવક 1.5 લાખની વધુ હોવી જોઈએ નહીં। હવે તે ફોર્મ ક્યાં કઈ રીતે ભરશો, તો મિત્રો તેનું ફોર્મ RT આ વેબસાઇટ ઉપર ભરવામાં આવે છે, RT.org.gujarat.com આ વેબસાઇટ ઉપર તમે RTના ફોર્મ ભરી શકો છો। 19/8/2020 ચાલુ થશે અને 29/8/2020 દરમિયાન તમે આ ફોર્મ ભરી શકો છો। તો મિત્રો, ખાસ આ વખતે ફોર્મ છે તે ક્યાંય જમા કરાવવા જવાનું નથી, આ કોરોનાના કારણે આ જે ફોર્મ છે તે ક્યાંય જમા કરાવવા જવાનું નથી મિત્રો, તો ફોર્મ તમારે માત્ર આ ઓનલાઈન ભરવાનું છે, આ વેબસાઇટ ઉપરથી RT.org.gujarat.com ઉપરથી 19 તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થશે અને 29 તારીખે ફોર્મ ભરવાનું પૂરું થશે, તે દરમિયાન તમારે ઓનલાઈન જ બધા ફોર્મ ભરવાનું છે અને ક્યાંય જમા કરાવવા જવાનું નથી આ વર્ષે। તો મિત્રો, ખાસ તમને એ કહેવાનું કે એના ફોર્મ ભરતી વખતે તમારે શું શું જોશે, તો સૌ પ્રથમ મિત્રો તમારે જરૂરી આધાર પુરાવા કેવા જોશે, તો કે બાળકના જન્મ તારીખનો દાખલો, તો એ ક્યાંનો હશે, કાં તો ગ્રામ પંચાયતનો હશે, નગરપાલિકાનો કે મહાનગરપાલિકાનો દાખલો હશે, ત્યાર પછી રહેઠાણનો પુરાવો, તો રહેઠાણના પુરાવામાં શું હશે, તો કે આધાર કાર્ડની ઝેરોક્ષ,
અથવા રેશન કાર્ડની ઝેરોક્સ, બરાબર, એટલે કે આ દરેક વસ્તુ છે, ચૂંટણી કાર્ડ વગેરે છે, રેશન કાર્ડના પુરાવામાં આવશે. હવે જાતિ અને કેટેગરીનો દાખલો, તો જાતિ એટલે કે કોઈ પણ તમે એસસી એસટી કે ઓબીસી, તે જાતિનો દાખલો તમારે લાવવાનો હોય છે, બરાબર છે. તે પિતાનો જાતિનો દાખલો તાલુકા પંચાયતમાંથી તેમ કઢાવી શકો છો દાખલો લઈને. પછી આવકનો દાખલો, બાળકનો આવકનો દાખલો જે છે તે માતા પિતાના આવકનો દાખલો તે ટીડીઓ દ્વારા કાઢવામાં આવે છે અને ઓનલાઈન કાઢવામાં આવે છે, તો આવકનો દાખલો, બરાબર. ત્યાર પછી બાળકના પાસપોર્ટ સાઇઝના બે ફોટા, વાલીના પાસપોર્ટ સાઇઝના બે ફોટા, અને કોઈ વિચરતી વિમુખ જાતિ હોય તો વિચરતી વિમુખ જાતિના પાસપોર્ટ જાતિનો દાખલો, અથવા એને કોઈ સૈનિક કે પોલીસ દળના જે જવાન શહીદ થયા છે તો તેનું પ્રમાણપત્ર, તો આ દરેક વસ્તુ, અથવા બાળક મંદબુદ્ધિમાં કે કોઈ ખોડખાપણવાળું છે તો એનું પ્રમાણપત્ર વગેરે વસ્તુઓ તમારે સાથે રાખી અને ફોર્મ ભરવા જવાનું છે. આ અને આ ફોર્મ છે એ ક્યાંય તમારે જમા. તો મિત્રો, આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને જરૂરથી કરજો, અને જે જરૂરિયાતમંદ બાળકો છે તેને સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો. તમારો એડમિશનમાં વારો આવ્યો છે કે નહીં તે 11/9/2020 રોજ ખબર પડશે, તે પણ આ જ વેબસાઇટ ઉપર તમને જાણવા મળશે. અને ખાસ તમારે આ સૌપ્રથમ ફોર્મ ભરવા ટાઈમે અત્યારથી તમારે રાજકોટ રહ્યો છો કે ગમે તે બીજા જિલ્લામાં રહ્યો છો, તો દાખલા તરીકે રાજકોટની કોઈ નિશાળ છે તો તમારે જે નજીક પડતી હોય, તમને અનુકૂળ હોય તેવી શાળાનું લિસ્ટ બનાવી રાખજો, જેથી કરીને શાળા માં એડમિશન લેવા માટે તમારે ક્રમ મુજબ નાખવા થાય. દાખલા તરીકે પહેલી શાળામાં મારે આ જોઈએ, બીજી આ રીતે, એ રીતે ક્રમમાં 1-10 શાળા ગોઠવી રાખજો, જેથી કરીને તમને જે તે શાળા આરટી મુજબ પ્રવેશ મળવાપાત્ર થશે. તો તમે 11/9/2020 રોજ તમને ખબર પડશે કે તમને એડમિશન કઈ શાળામાં મળ્યું છે, બરાબર છે. તો વેબસાઇટ 11/9 આ સાથે મેં ટાઈમ ટેબલ પણ આપેલું છે. 25% જે બાળકો છે આરટી અંતર્ગત ભરવાના છે તે બાળકોમાં કઈ રીતે પ્રોસેસ થશે, તો મિત્રો 7/8/2020 રોજ અખબારમાં, ટીવીમાં, પ્રવર્તમાન પત્રોમાં વગેરેમાં એની જાહેરાત આવશે. હવે ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓ અથવા આપવાના થતા દિવસ, એટલે દિવસ 12માં 7/8 થી 18/8 સુધી વાલીઓએ આ બધા પ્રમાણપત્રો એકઠા કરવાના રહેશે, બરાબર. જે પ્રમાણપત્રો મેં અગાઉ કીધા તે પ્રમાણે, અથવા તમે આરટી વેબસાઇટ જે આપેલી છે તેમાં તમે ડોક્યુમેન્ટની દરેક જાહેરાતની વસ્તુ હશે. ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે 19/8 થી 29/8, એમ 11 દિવસ રહેશે. અને જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી તમારી 31/8 થી 7/9 સુધી થઈ જશે. અને પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ છે, તમને એડમિશન મળ્યું છે કે નહીં તે 11/9/2020 રોજ તમને ખબર પડશે. મિત્રો, આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ